હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? શીતલ રેસિપીમાં આપનું સ્વાગત છે. હું છું શીતલ. આજે હું લઈને આવી છું એક નવી રેસિપી. રેસિપી સ્ટાર્ટ કરતા પહેલા અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ તેની બાજુમાં જે બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે બનાવીશું ખૂબ જ ઝડપથી બની જાય તેવા સ્પેશિયલ બાળકોના લંચ બોક્સ માટે વેજીટેબલ પેનકેક. વેજીટેબલ પેનકેક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. એક વાટકો ઘઉંનો લોટ લેશું, બે ચમચી ચણાનો લોટ, એક ચમચી રવો લેવાનો છે. જો તમે સૂજી લેતા હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવાની. એક ચમચી રવો લેશું, 4-5 ચમચી તેલ લેશું અને બાકી બધા વેજીટેબલ્સ લેવાના છે. તેની અંદર ગાજર લેશું આપણે 3-4 ચમચી, ખમણેલું 2 ચમચી દૂધી ખમણેલી લેશું, 1 કાચું બટેટું લેવાનું છે તેને પણ આ રીતે ખમણી લેશું, 3-4 ચમચી કોબીજ લેશું ખમણેલું, 2 ચમચી ધાણા ભાજી, 1 મીડિયમ સાઇઝની ડુંગળી લેશું તેને આ રીતે ઝીણી સમારી લેવાની છે, 2 નંગ લીલા મરચાં લેશું તેને પણ આ રીતે ઝીણા સમારી લેવાના છે, મરી પાવડર 1/2 ચમચી જેવો અને મીઠું સ્વાદ અનુસાર. સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું. બાઉલની અંદર ઘઉંનો લોટ લેવાનો છે. તમે આની જગ્યાએ મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો, બટ હું મેંદો અવોઈડ કરું છું. ઘઉંનો લોટ વધારે સારો રહેશે મેંદા કરતાં. તેની અંદર આપણે ચણાનો લોટ લેશું, 2 ચમચી જે ચણાનો લોટ લીધો છે, 1 ચમચી રવો લીધો છે એડ કરશું. આ બધા લોટને આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે સૌથી પહેલા ડુંગળી લેશું. ડુંગળીને આની અંદર એડ કરી દેવાની છે. લીલા મરચાં લેશું, એ પણ એડ કરી દેશું. બાકી બધા વેજીટેબલ્સ લેશું. ધાણા ભાજી છે, ગાજર છે, દૂધી. ફ્રેન્ડ્સ, તમે આની અંદર બને તેટલા વધારેમાં વધારે વેજીટેબલ્સ નાખીને બનાવી શકો છો. ખાસ કરીને નાના બાળકો માટે આ પેનકેક છે એ બહુ જ સારી વસ્તુ છે કે તેની અંદર બધા જ વેજીટેબલ્સ આવી જાય છે. બાળકો એમનેમ તો નથી ખાતા, બટ જો આ રીતે તમે કરીને આપશો તો તેના લંચ બોક્સમાં કે પછી સાંજના નાસ્તાની અંદર બહુ જ સરસ રીતે ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે કે તેની અંદર આટલા બધા વેજીટેબલ્સ છે. બધી વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરશું. મરી પાવડર લેશું. આપણે આની અંદર બીજા કોઈ જ મસાલા એડ નહીં કરીએ, મરી પાવડર અને મીઠું સિવાય. મીઠું લેશું. હવે આપણે આ બધા વેજીટેબલ અને લોટને બને તેટલું હાથથી એકદમ મસળી મસળીને તેને આપણે મિક્સ કરશું. કેમ કે વેજીટેબલ્સની અંદર બહુ બધું પાણી હોય છે, તો પહેલાં આપણે આ રીતે મિક્સ કરી દેશું. જરૂર પડે તો પાણીનો યુઝ કરશું. બધું મિક્સ થઈ ગયું છે. આપણે આની અંદર થોડું પાણી લેશું. આપણે આ રીતનું રાખશું. આ રીતનું બેટર છે એ રાખવાનું છે, લચકા પડતું, એકદમ
કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં, આ રીતનું આપણે રાખશું. હવે આપણે અડધા ગ્લાસથી પણ ઓછું આની અંદર પાણી એડ કરેલું છે. હવે આપણે આના પેનકેક બનાવશું. હવે આપણે એક નોનસ્ટિક તવી લેશું, તેના પર તે ગરમ થઈ જાય એટલે તેના પર આપણે 1-1.5 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેલને આપણે આ રીતે ફેલાવી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર નાના નાના પેનકેક બનાવશું. આ રીતે 1 ચમચી જેટલું લઈ અને તેને આ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે. જો તમે એડવાન્સમાં પ્રિપેરેશન કરેલી હોય તો બનાવવામાં જરા પણ વાર નથી લાગતી, એકદમ ઝડપથી બની જાય છે. આ રીતે સ્પ્રેડ કરતા જશું. ઉપરથી થોડું તેલ રેડીએ, આ રીતે થોડું થોડું તેલ ઉપરથી પણ નાખી દેશું. આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે. આપણે હવે એક સાઈડથી થઈ ગયા છે, ટર્ન કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ટર્ન પણ થઈ જાય છે, એકદમ સરસ ગોલ્ડન કલર પણ આવી ગયો છે. આ રીતે તેલને આપણે તવીને આ રીતે કરશું એટલે તેલ બધે સ્પ્રેડ થાય. બીજી સાઈડ પણ શેકાવા દેશું. આ રીતે પ્રેસ કરતા જશું અને શેકી લેશું. ફ્રેન્ડ્સ, આ પેનકેક છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, ખાસ કરીને નાના બાળકોને તો આપવા જ જોઈએ જેથી તેને વેજીટેબલ પણ મળી રહે. આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, કાઢી લઈએ. ટોટલ 5-7 મિનિટ લો ફ્લેમ પર આપણે થવા દીધા છે, એકદમ સરસ થઈ ગયા છે. આ જ રીતે હવે બીજા પેનકેક પણ ઉતારી લેશું.
ઉપરથી થોડું તેલ લેશું, બીજા પેનકેક પણ એકદમ ગોલ્ડન થવા આવ્યા છે. આ રીતે પ્રેસ કરીને આપણે શેકી લેશું. ફ્રેન્ડ્સ, તમે આની અંદર ઓછું ઓઇલ યુઝ કરીને પણ બનાવી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરશું. બીજા પેનકેક પણ થવા આવ્યા છે, આપણે તેને કાઢી લઈએ. રેડી થયેલા વેજીટેબલ પેનકેકને આપણે સર્વ કરશું. ઉપરથી આપણે થોડું ચીઝ લેશું જેથી બાળકોને વધારે મજા આવે. આ પેનકેકને આપણે લાલ મરચાની ચટણી સાથે સર્વ કરશું. તમે આની જગ્યાએ ટોમેટો સોસ, ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. આ પેનકેક છે અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી, બહુ જ સરસ લાગે છે. તો રેડી છે સ્પેશિયલ બાળકોના લંચ બોક્સ માટે વેજીટેબલ પેનકેક. આઈ હોપ કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. જો રેસીપીને લગતું કોઈ પણ સજેશન હોય અથવા તો તમને કોઈ નવી રેસીપી શીખવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું એ રેસીપી બનાવીશ અને એ વિડીયોની અંદર તમારું નામ પણ મેન્શન કરીશ. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો. જય જલારામ.